दास ग्रुप एजुकेशन सिस्टम हमेशा तुम्हारी आसपास, अ बेस्ट वे फॉर बेस्ट एजुकेशन। हेलो दोस्तों, बड़ा मजा मांस। आज ना लेक्चर की शुरुआत एक सरस मजानी इंस्पिरेशनल स्टोरी साथे करिए। एक गाम हतुं, एनी अंदर बे मित्रो हता। बन्ने मित्रों में घणो उमरनो तफावत हतो, एक 5-6 वर्षनी उमरनो हशे अने एक 10 अथवा तो 11 वर्षनी उमरनो मित्र हतो। पण तेम छतां बन्ने एकबीजाना गाढ मित्रो हता। दररोज एकबीजा साथे रमे, खेलकूदे, सांजे एकबीजाथी अलग थाय, सवारे पाछा एकबीजा साथे मळे, रमे। आवी रीते गाढ मित्रता हती बन्नेनी अंदर। एक वखते आ बन्ने मित्रों रमता रमता गाम थी थोड़े दूर निकली गया, छेक जंगल सुधी पहुंची गया, अथवा तो गामना भागोड़ थी पण आगळ निकली गया। अचानक जे मोटो छोकरो हतो एनो पग लपस्यो अने बाजू में जे कूवो हतो एनी अंदर पड़े। एनो जे नानो मित्र हतो, उमर में नानो, एने जोयु आजूबाजू, बूम पाड़ी, बचाओ बचाओ, कोई एनी मदद ना आवे कारण के आजूबाजू कोई नहोतो। एने आजूबाजू जोयु कूवानी तो एने एक दोरडू जोवा मळ्युं। तरत एने ए दोरडू छे ए कूवानी अंदर नाख्युं। एनो जे मित्र हतो एने ए दोरडू पकड़वा माटे कह्युं अने पूरेपूरी ताकात थी, एना शरीरमां जेटली ताकात हती ए पूरेपूरी ताकात थी एने ए दोरडू खेंच्युं अने एना मित्रने बचावी लीधो। अने पछी बंने हसता हसता रमता रमता गाम तरफ आव्या। गाममां आवी अने जे पण लोको हता गामनी अंदर ए बधाने एमणे आ स्टोरी कीधी के अमे आजे आवी रीते गामथी दूर रमता रमता पहोंची गया हता। आवी रीते एक छोकरो जे मोटो हतो ए लपसी अने कूवामां पड्यो, आ नानो छोकरो हतो एने તાકાતથી એને બહાર કાઢ્યો। ગામનો એક પણ વ્યક્તિ એમની વાત માનવા તૈયાર નહોતો, ઉલટાનું એ બંને પર હસતા હતા લોકો કે આ લોકો આપણને ઉલ્લું બનાવી રહ્યા છે, ખોટી સ્ટોરી કહી રહ્યા છે। પણ ગામના એક સજ્જન હતા, વયોવૃદ્ધ, એ બંને આખી ઘટનાને આ બંનેની ઘટનાને જોઈ અને હસતા હતા। અને એમણે પછી ગામ લોકોને કહ્યું કે આ બંને સાચું બોલે છે, ખરેખર આવું બન્યું જ હશે। તો જે પણ ગામના લોકો હતા એ તરત પેલા સજ્જન માણસને પૂછ્યું કે તમે એવું કેવી રીતે કહી શકો કે આવું બન્યું હશે, આ નાનો છોકરો છે એણે આટલો, એના કરતા 5-7 વર્ષ મોટો છોકરો છે, એને સરળતાથી કૂવામાંથી ખેંચી લીધો, એવું કેવી રીતે બન્યું હશે? તો એમણે કીધું કે જંગલની અંદર આ નાના છોકરાને ના પાડવાવાળું કોઈ નહોતું। મિત્રો, આપણા સમાજમાં પણ એવું જ છે। આપણા સમાજની અંદર ઘણા નકારાત્મક લોકો છે। આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અથવા કોઈ પણ પ્રકારના કાર્યની શરૂઆત કરીએ આપણે તો તરત એ લોકો એવું જ કહેતા હોય છે કે તમારાથી ના થાય। એટલા માટે મિત્રો આપણે એ કામ નથી કરી શકતા, અને એટલે જ હું કહું છું આવા નકારાત્મક લોકોથી બચતા રહો, પ્રગતિ કરો। આજનો ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ। સરસ મજાનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે। જો મિત્રો આ ટોપિકમાંથી તમને કેટલાક પ્રશ્નો આવી રીતે પૂછી શકાય છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વર્ણો, મોટો ક્વેશ્ચન તમને આવી રીતે પૂછી શકાય સીધે સીધો। એવી જ રીતે સ્વપરાગને અટકાવવાના ઉપાયરૂપ પ્રયુક્તિઓ વર્ણો, આવો પણ તમને પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછી શકાય છે। કેટલાક સ્વાધ્યાયની અંદર પણ પૂછેલા પ્રશ્નો છે, મેં અહીંયા આવરી લીધા છે। પુષ્પ દ્વારા સ્વપરાગને રોકવા માટે વિકસાવેલ બે કાર્ય પદ્ધતિઓ જણાવો, બે પ્રયુક્તિઓ વર્ણો, આવો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 છે। એ જ રીતે સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન છે, સ્વ અસંગતતા એટલે શું, અથવા તો સ્વ અસંગતતા શું છે? સ્વ અસંગતતા વાળી જાતિઓમાં સ્વપરાગનયનની પ્રક્રિયા બીજ નિર્માણ સુધી પહોંચી શકતી નથી, કારણો આપો અથવા તો સમજાવો, આવો પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 છે। આ ટોપિકમાંથી ઘણા બધા આવી રીતે પ્રશ્નો પૂછી શકાય। હવે જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું। મોટાભાગની જે સપુષ્પી વનસ્પતિઓ છે એમની અંદર દ્વિલિંગી પુષ્પ જોવા મળે। દ્વિલિંગી પુષ્પ એટલે એક જ પુષ્પની અંદર પુંકેસર નર પ્રજનન અને સ્ત્રી કેસર માદા પ્રજનન અંગ આવેલા હોય, એટલે
પરાગાશયમાં ઉત્પન્ન થયેલી પરાગરજ છે સ્વાભાવિક છે એના એક પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન પર પરાગિત થાય સ્થાપિત થાય જેને આપણે સ્વપરાગનયન અથવા તો સ્વફલન કહીએ છીએ। મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિઓ છે એમાં દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થાય છે। દ્વિલિંગી પુષ્પ હોવાના લીધે આવી વનસ્પતિઓની અંદર સ્વપરાગનયન અથવા તો સ્વફલન થાય। હવે સતત સ્વફલન થાય સ્વપરાગનયન થાય એની એક પુષ્પની પરાગરજ એના એક પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થાય તો એના લીધે વનસ્પતિની અંદર અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય ઇનબ્રીડિંગ ડિપ્રેશન। યાદ રાખજો મિત્રો, સ્વાભાવિક છે કોઈ પણ જાતિ હોય કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય જો સ્વફલન જ થાય તો એની અંદર આવનારી પેઢીનું જનીન બંધારણ એનું એ જ રહે અને જો આવનારી પેઢીનું જનીન બંધારણ એનું એ જ રહે તો એના લીધે લક્ષણોમાં કોઈ ફેરફાર ના થાય, ભિન્નતા ના આવે અને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ ના થાય। આવી વનસ્પતિઓ કે જેમાં દ્વિલિંગી પુષ્પ હોય છે, દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થતા હોય છે એ વનસ્પતિઓ પણ અનુકૂલન અથવા ઉદ્વિકાસ દર્શાવવા માટે આવું કરતી હોય છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ દર્શાવતી હોય છે। ફરીથી મિત્રો, જે વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થતા હોય એમાં સતત સ્વફલન થાય સ્વપરાગનયન થાય, સતત સ્વફલન સ્વપરાગનયન થવાના લીધે વનસ્પતિઓની અંદર અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય, અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થવાના લીધે આવી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધે અને પરપરાગનયનને પ્રેરવા કેટલી પ્રયુક્તિઓ દર્શાવે છે, અનુકૂલનો દર્શાવે છે અને આવી પ્રયુક્તિઓને જ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે। કુલ ચાર બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ આપણી ટેક્સ્ટબુકની અંદર સમજાવેલી છે। આવી રીતે છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, પ્રથમ પૃથક પક્વતા, બીજા નંબરમાં છે વિષમ પરાગવાહિની, ત્રીજા નંબરમાં છે સ્વ અસંગતતા અને ચોથા નંબરની પ્રયુક્તિ છે વનસ્પતિમાં એક લિંગી પુષ્પ ઉદ્ભવે। ચારે ચાર પ્રયુક્તિઓ આપણે ડિટેલની અંદર ભણી। મુખ્ય બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એક પછી એક જોઈએ। પહેલા નંબરમાં છે પૃથક પક્વતા। નામ પરથી આપણને ખબર પડે અગાઉ આપણે સ્વપરાગનયનની અંદર સહપક્વતા એવી પ્રયુક્તિઓનો અભ્યાસ કરેલો છે। સહપક્વતા એટલે પરાગાશય અને પરાગાશન અને એક જ સમયે પરિપક્વ બને જેથી સ્વફલન અથવા તો સ્વપરાગનયન થાય તો એને સહપક્વતા તરીકે ઓળખવામાં આવે છે। અહીં પૃથક પક્વતા, પૃથક પક્વતા એટલે એકદમ સરળ, પરાગાશય પરાગાશન જુદા જુદા સમયે પરિપક્વ બને, એટલે કે પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ અને પરાગાશન ની ગ્રહણ ક્ષમતા આ બંનેની અંદર તાલમેલ હોતો નથી, તાલમેલ જળવાતો નથી તો એને પૃથક પક્વતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એના પહેલા પરાગાશન પરિપક્વ બની પરાગરજ ગ્રહણ કરી લીધી હોય અન્ય વનસ્પતિની અન્ય એની એક જાતિની અન્ય પરાગરજ અને એ જ રીતે પરાગાશન ગ્રહણશીલ બને એના પહેલા પરાગરજ મુક્ત થઈ અને અન્ય એની એક જાતિના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થઈ ગઈ હોય। આ પ્રયુક્તિને પૃથક પક્વતા તરીકે ઓળખવામાં આવે છે। પરાગાશય પરાગાશન અલગ અલગ સમયે પરિપક્વ બને જેથી પરપરાગનયન પ્રેરાય, સ્વપરાગનયન અટકે। આ પ્રયુક્તિની અંદર ઉદાહરણ યાદ રાખજો મિત્રો, પામ્સ એટલે કે તાડ અને બીજા નંબરમાં છે સૂર્યમુખી। બીજા નંબરની પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની। વિષમ પરાગવાહિની એટલે તમે એવું કહી શકો કે પરાગાશન અને પરાગાશય આ બંને એક જ પુષ્પમાં હોય પણ અલગ અલગ સ્થાનોએ આવેલા હોય। તમને આકૃતિ દ્વારા સમજાવું, ધારો કે આવી રીતે પુષ્પ જે છે એની અંદર પરાગાશન અને પરાગાશય આ બંને અલગ અલગ સ્થાનોએ આવેલા હોય, પરિણામે અહીંથી મુક્ત થતી પરાગરજ જે છે એની એક જાતિના અન્ય પુષ્પના પરાગાશનના સંપર્કમાં આવે પણ એના એક પુષ્પના પરાગાશનના સંપર્કમાં ક્યારેય ના આવે, એટલે કે એની પરાગવાહિની જે છે એ વધારે પડતી લાંબી હોય છે। એટલા માટે આ પ્રયુક્તિને વિષમ પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો મિત્રો, આ પ્રયુક્તિ પ્રેમ્યુલા નામની વનસ્પતિની અંદર જોવા મળે છે। કેટલીક જાતિઓમાં પરાગાશય પરાગાશન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે જેથી પુષ્પના પરાગાશનના સંપર્કમાં ઇનાયક પુષ્પની પરાગરજ ક્યારે આવી શકતી નથી તો આને વિષમ પરાગવાહિની તરીકે ઓળખી શકાય। ઉદાહરણ તરીકે પ્રિમ્યુલા, યાદ રાખજો મિત્રો,
આ બંને પ્રયુક્તિઓ જે છે પૃથક પરાગવાહિતા અને વિષમ પરાગવાહિની આ બંને સ્વપરાગને અથવા તો સ્વફલનને અટકાવતી અવરુદ્ધિ પ્રયુક્તિઓ છે. એના પછીની પ્રયુક્તિ જે છે સ્વ અસંગતતા. આ પ્રયુક્તિ જે છે એ અંતઃસંવર્ધનને અટકાવતી પ્રયુક્તિ છે. યાદ રાખજો મિત્રો, આ પ્રયુક્તિની અંદર એકદમ સરળ ભાષામાં તમને કહું તો દ્વિલિંગી પુષ્પ ધરાવતી ધારો કે આ વનસ્પતિ છે, એનું આ પરાગાશય, પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ આ સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થાય, પરંતુ આ પરાગરજ જે છે એનું અંકુરણ થઈ શકતું નથી કે આ પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ પણ થતો નથી, જેથી ફલનની શક્યતાઓ નહીવત. આ પ્રયુક્તિને સ્વસંગતતા કહી શકાય. સ્વસંગતતા નામ એટલા માટે આપેલું છે, પરાગરજ એની એ જ જાતિની છે, એના એ જ પુષ્પની છે, પણ તેમ છતાં આ પરાગરજ અસંગત બની ગઈ, એટલા માટે આ પ્રયુક્તિને સ્વ અસંગતતા કહી શકાય. આ આખી પ્રક્રિયા અથવા તો આખી જે પ્રયુક્તિ છે એ જનની ક્રિયાવિધિ છે. એની એ જ જાતિની પરાગરજ હોવા છતાં, એના એ જ પુષ્પની પરાગરજ હોવા છતાં પરાગાશન એને ઓળખી શકતું નથી. યાદ રાખજો મિત્રો, એટલા માટે એને જનની ક્રિયાવિધિ કહી શકાય. આ ત્રીજા નંબરની પ્રયુક્તિ છે સ્વ અસંગતતા. આવું માલવા નામની વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે, યાદ રાખજો. ચોથા નંબરની જે પ્રયુક્તિ છે એકદમ સરળ છે. વનસ્પતિ એક લિંગી પુષ્પ ઉત્પન્ન કરે અથવા તો એક લિંગી પુષ્પો સર્જે. હવે એક લિંગી પુષ્પ સર્જે વનસ્પતિ તો સ્વાભાવિક છે એની અંદર સ્વફલન કે સ્વપરાગનયન થવાનું જ નથી, પરપરાગનયન જ પ્રેરાશે. હવે એકલિંગી પુષ્પ કેવી રીતે સર્જે? કેટલીક વનસ્પતિઓ એવી છે જેની અંદર એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય ખરા, નર અને માદા પુષ્પ અલગ અલગ હોય ખરા, પરંતુ એક જ છોડ ઉપર આવેલા હોય. ઉદાહરણ તરીકે મકાઈ. આપણે અગાઉ ભણેલા છીએ મકાઈની અંદર નર પુષ્પ જે છે એ ટોચે આવેલા હોય છે, જ્યારે માદા પુષ્પ હોય છે એ પર્ણની કક્ષમાં આવેલા હોય છે. હવે અહીંથી પરાગરજ મુક્ત થાય, એ પરાગરજ આ માદા પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય, એટલે કે એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય. આવી વનસ્પતિમાં સ્વફલન અટક્યું, પરંતુ ઘેટે ન ઘેટે અટકાવી શકાતી નથી. કેટલીક વનસ્પતિઓ એવી છે જેમાં એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય, એવી વનસ્પતિઓમાં સ્વફલન અટકે પરંતુ ગેટેનો ગેમી અટકાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે મકાઈ. યાદ રાખજો મિત્રો, જ્યારે કેટલીક વનસ્પતિઓ એવી છે જેની અંદર નર પુષ્પ પરાગાશય ધરાવતું નર પુષ્પ અને પરાગાશન ધરાવતું માદા પુષ્પ, સ્ત્રી કેસર ધરાવતું માદા પુષ્પ અલગ અલગ છોડ પર આવેલા હોય, એટલે કે એકલિંગી દ્વિસદ્ધિ વનસ્પતિ હોય, તો આવી વનસ્પતિની અંદર સ્વફલન અને ગેઇટેનો ગેમી બંને અટકાવી શકાય. યાદ રાખજો મિત્રો, આ ચાર પ્રયુક્તિઓ અને ખાસ ઉદાહરણ. આની અંદર ઉદાહરણ તમે લઈ શકો એકલિંગી દ્વિસદ્ધિમાં પપૈયું, એની અંદર એકલિંગી અને અલગ અલગ છોડ ઉપર પુષ્પ ઉત્પન્ન થતા હોય છે, માટે સ્વફલન પણ અટકે ગેઇટેનો ગેમી પણ અટકાવી શકાય. આ ચાર પ્રયુક્તિઓ યાદ રાખજો. પૃથક પરાગવાહિતા, વિષમ પરાગવાહિની, સ્વ અસંગતતા અને વનસ્પતિ એકલિંગી પુષ્પ સર્જ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ પછી આગળનો ટોપિક છે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા, પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો, ધ્યાન આપશો. આ ટોપિકમાંથી તમને આવી રીતે પ્રશ્ન પૂછી શકાય છે, સંગત પરાગરજનું પરાગાશન પર સ્થાપન થયા પછીની પ્રક્રિયાઓ વર્ણો. જોઈએ મિત્રો, પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. હવે તમે બગીચાની અંદર જુઓ તો કોઈ એક જ જાતિના પુષ્પ હોતા નથી, ઘણી બધી જાતિના પુષ્પ તમને જોવા મળે, ઘણી બધી પ્રકારની, ઘણી બધી જાતિ પ્રજાતિની વનસ્પતિઓ તમને જોવા મળે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ જાતિની પરાગરજ છે એ અન્ય જાતિના સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થાય, પરંતુ અંકુરિત ના થાય. જો એની એ જ જાતિની પરાગરજ હોય તો જ કદાચ અંકુરિત થાય. એટલે કે પુષ્પનું સ્ત્રી કેસર ઘણી બધી જાતિના પરાગરજના સંપર્કમાં આવતું હોય છે, અથવા તો ઘણી બધી જાતિની પરાગરજ એ પરાગાશન પર સ્થાપિત થતી હોય છે, પરંતુ આ બધી પરાગરજ અંકુરિત થઈ શકતી નથી.
જો અન્ય જાતિની પરાગરજ હોય અને અંકુરિત ન થઈ શકતી હોય તો આવી પરાગરજને અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો શબ્દ યાદ રાખજો, અસંગત પરાગરજ. જો અન્ય જાતિની પરાગરજ હોય, પરાગસંગ પર સ્થાપિત થાય, અંકુરિત ન થઈ શકતી હોય તો એવી પરાગરજને અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. જો ઘણી વખત એની એ જાતિની પરાગરજ હોવા છતાં પરાગસંગ પર સ્થાપિત થાય પણ અંકુરિત થઈ શકતી નથી તો આવી પરાગરજને સ્વ અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો યાદ રાખજો, ઘણીવાર આ સ્ત્રી કેસરના પરાગસંગ પર એની એ જાતિની પરાગરજ સ્થાપિત થાય તેમ છતાં અંકુરિત થઈ શકતી નથી તો એવી પરાગરજને સ્વ અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજ જે છે એ સંગત છે કે અસંગત એને ઓળખવાની ક્ષમતા પરાગાસન પાસે રહેલી છે. યાદ રાખજો, સ્ત્રી કેસરના પરાગાસન પાસે નિશ્ચિત પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કે પરાગરજ સંગત છે કે અસંગત એ પરાગાસન દ્વારા ઓળખી લેવામાં આવે છે. જો પરાગરજ સંગત હોય તો આપણને ખબર છે સંગત પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય ત્યારબાદ પશ્વ પરાગનયન ઘટના હોય છે. પરાગનલિકાનું નિર્માણ, પરાગનલિકાનો અંડકની અંદર, ભ્રૂણપૂટની અંદર પ્રવેશ, આ બધી ઘટનાઓ આગળ વધશે. એને અનુસરી અને ફલનની પ્રક્રિયા થાય, ફલનને અનુસરી બીજ ફળ નિર્માણની પ્રક્રિયા થાય. આમ સ્ત્રી કેસરની પરાગરજને ઓળખવાની ક્ષમતાના આધારે પરાગરજ સ્વીકૃત કે અસ્વીકૃત બને છે. જો સંગત પરાગરજ હોય તો આપણને ખબર છે પરાગાસન આવી પરાગરજને ઓળખી કાઢશે, પશ્વ પરાગનયન ઘટના શરૂ થાય. એટલે એનો મતલબ એવો થયો કે સતત પરાગરજ અને સ્ત્રી કેસરના પરાગાસન વચ્ચે સંવાદ થતો હોય છે. અથવા તો પરાગરજ સંગત છે કે અસંગત એ પરાગરજ અને પરાગાસન વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે. બંને એકબીજા સાથે વાતો કરે, જો એક જ જાતિ ના હોય બંને પરાગરજ પરાગાસન તો સ્વાભાવિક છે સંગત પરાગરજ હશે, ઓળખી કાઢશે પરાગાસન એને અને પશ્વ પરાગનયન ઘટના શરૂ થશે. હવે આવું કેવી રીતે થાય? પરાગાસન પરાગરજને ઓળખે કેવી રીતે? એને જોઈને ઓળખે, સૂંઘીને ઓળખે, કેવી રીતે ઓળખે? તો એનું કારણ પણ છે. પરાગરજ જે હોય છે એની ફરતે રાસાયણિક ઘટકો આવેલા હોય છે. આ રાસાયણિક ઘટકો છે એ પરાગાસન દ્વારા ઓળખાય છે. યાદ રાખજો મિત્રો, આ ઓળખ વિધિમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે. એટલે કે પરાગરજની ફરતે રાસાયણિક ઘટકો આવેલા હોય છે અને આ રાસાયણિક ઘટકો છે એને પરાગાસન ઓળખે છે અને પરાગરજને સંગત બનાવે છે. આવા રસાયણો અથવા તો પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે થતી આંતરક્રિયાઓને વૈજ્ઞાનિકોએ ઓળખી કાઢી છે. એમાં કયા રસાયણો મધ્યસ્થી તરીકે વર્તે છે એ ઓળખી કાઢ્યું છે અને એનો સંગત પરાગનયનની અંદર ઉપયોગ કરતા થયા છે. હવે જો સંગત પરાગરજ હોય તો એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય અને પશ્વ પરાગનયન ઘટનાઓ શરૂ થાય. પશ્વ પરાગનયન ઘટના એટલે શું? જો સંગત પરાગરજ હોય તો એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય, પરાગાસન એને ઓળખી કાઢે, ત્યારબાદ પરાગરજ જે છે એમાં સ્પોરોપોલિનની ગેરહાજરી હોય, જેને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ ભણેલા છીએ આ જનન છિદ્રમાંથી પરાગનલિકા વિકાસ પામે. આ પરાગનલિકા જે છે એની અંદર પરાગરજમાં રહેલા ઘટકો ઉતરી આવે. પરાગરજની અંદર કયા ઘટકો હોય? તો વાનસ્પતિ કોષ અને જનનકોષ, આ બંને પરાગનલિકામાં ઉતરી આવે. આ પરાગનલિકા છે એ વિકાસ પામતી પામતી બીજા શયની અંદર પ્રવેશે છે. યાદ રાખજો મિત્રો, આગળ કેટલીક વનસ્પતિઓ એવી છે જેની અંદર પરાગરજ જે છે એ દ્વિકોષી અવસ્થાએ મુક્ત થાય. એટલે કે એક વાનસ્પતિ કોષ અને એક જનનકોષ ધરાવતી હોય. આ જનનકોષ જે છે એ જ્યારે પરાગનલિકામાંથી પસાર થાય છે ત્યારે આ જનનકોષ સંભાજન પામી અને બે નર જન્યુ સર્જે. આમ પરાગરજ ત્રિકોષી બને, એક વાનસ્પતિ કોષ અને બે જનનકોષ ધરાવતી. કેટલીક વનસ્પતિઓ એવી છે જેમાં અગાઉથી જ પરાગરજ ત્રણ કોષો ધરાવતી હોય, ત્રિકોષી હોય, એક વાનસ્પતિ કોષ અને બે નર જન્યુઓ ધરાવતી હોય. આ પરાગનલિકા વિકાસ પામતી પામતી બીજા શયમાં આવે. બીજા શયની અંદર તમને યાદ હોય તો અંડછિદ્ર અથવા અંડક છિદ્ર હોય, એના દ્વારા આ પરાગનલિકા અંડકની અંદર પ્રવેશે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો પરાગનલિકા જે છે એ
અંડ છિદ્ર અથવા અંડક છિદ્ર દ્વારા બીજા શયની અંદર અથવા તો અંડકની અંદર પ્રવેશે છે. યાદ રાખજો, સહાયક કોષના તંતુમય ઘટકો અહીં દર્શાવેલા છે. આ સહાયક કોષ છે એના તંતુમય ઘટકો જે છે એ પરાગનલિકાને અંડકની અંદર પ્રવેશવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું, તંતુમય ઘટકો જે સહાયક કોષ હોય છે એના તંતુમય ઘટકો આ પરાગનલિકા જે છે એને અંડકની અંદર પ્રવેશવામાં માર્ગદર્શન પૂરું પાડે છે. યાદ રાખજો. આમ સંગત પરાગરજ જે છે એનું પરાગાસન પર સ્થાપન થી લઈ અને આ પરાગનલિકાના અંડકની અંદર પ્રવેશ સુધીની તમામ ઘટનાઓને પરાગરજ તરીકે સર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો યાદ રાખજો, આ બધી જ ઘટનાઓ જેવી કે પરાગરજનું પરાગાસન પર સ્થાપન થી લઈ અને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ સુધીની તમામ ઘટનાઓ સામૂહિક રીતે પરાગરજ તરીકે સર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરી અને તેની ઓળખવા ઓળખવિધિનો સમાવેશ થાય છે. યાદ રાખજો, આ પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા જે થાય છે આ ઓળખવિધિની જે પ્રક્રિયા થાય છે એને ઘણા બધા વનસ્પતિ શાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો ઓળખી શક્યા છે અને એનો ઉપયોગ વનસ્પતિ સંકરણની અંદર કરવામાં આવે છે. અને આવી રીતે સંગત પરાગનયનનો ઉપયોગ કરી અને ઘણી બધી સંકર જાતિઓ મેળવવામાં આવતી હોય છે. યાદ રાખજો મિત્રો, આને અનુસરીને એક પ્રાયોગિક કાર્ય પણ પાઠ્યપુસ્તકની અંદર દર્શાવેલું છે. પ્રાયોગિક કાર્યની અંદર કોઈ પણ વનસ્પતિ હોય, ધારો કે આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિઓ જે છે એ પૈકી ધતુરો છે, જાસૂદ છે, લીલી છે, આમાંથી કોઈ પણ એક વનસ્પતિ હોય એના પુષ્પને પરિપક્વ પુષ્પ એને તોડી એની પરાગરજ જે છે એને સ્લાઇડ પર લેવામાં આવે. સ્લાઇડ પર 10% સાંદ્ર શર્કરાનું દ્રાવણ હોય છે એની ઉપર પરાગરજને મૂકવામાં આવે. 10-15 મિનિટ પછી આજે તમે પરાગરજ સ્થાપિત કરેલી છે એની ઉપર કવર સ્લિપ ઢાંકી અને એને લો પાવરની અંદર જોતા તમને પરાગનલિકાનો વિકાસ જોવા મળશે. આ પ્રાયોગિક બુકની અંદર પણ પ્રેક્ટિકલ આપેલો છે, આપણે કરીશું.